गणेश जी नो पर्व ने शिवाजी महाराज राज्यभिषेक नो 350मो वर्ष आ बन्ने पर्व एक साथ उजवाना हेतु थी विजलपोर ना कलाकार जीतू जाधव तथा पुत्र द्वारा नकामी वस्तु माथी बनेली छत्रपति शिवाजी महाराज राज्यभिषेक नी प्रतिकृति लोको मा आकर्षण नो केन्द्र बनी। प्रतिकृति जूना पुठ्ठा पस्ती पुठ्ठा ना पाइप सूत्राओ दोरी वोटर कलर वगैरह वस्तु माथी स्वहस्ते आ प्रतिकृति बनावी छे। जीतू जाधव छेल्ला 21 वर्ष थी तेमना घरे गणेश जी नी स्थापना करे छे। दर वर्ष आकर्षक शैक्षणिक अने ऐतिहासिक कलाकृतिओ बनावे छे। चित्रकार रंगोड़ी कलाकार ग्राफिक अने वेबसाइट डिजाइनर छे। धोरण 8 भणता तेमना पुत्र वेदांत जाधव पण प्रतिकृति बनाववामां मदद करी हती। आजनी पेढ़ी आपणो भव्य इतिहास भूली न जाय, आपणी भव्य परंपरा आजनी पेढ़ी याद राखे, असूच उद्देश्य ने ध्यान में राखी विद्यार्थी अने युवानों माटे ऐतिहासिक अने शैक्षणिक माहिती ने ध्यान में राखीने बनाववामां आवी छे। शाळाना शैक्षणिक प्रोजेक्ट माटे आ मॉडल एक अभ्यासनो विषय छे। डेकोरेशन में वधु पैसानो खर्च करवो અને તેના કરતા ઓછા ખર્ચમાં નકામી વસ્તુનો ઉપયોગ કરીને પણ આવું અદ્ભુત સર્જન કરી શકાય છે એનો સુંદર નમૂનો છે। કલાકૃતિ બનાવવા કલાકારને 7 દિવસનો સમય લાગ્યો છે। અગાઉ પણ ચંદ્રયાન અયોધ્યા શ્રીરામ મંદિર વગેરે પ્રતિકૃતિ બનાવી ચૂક્યા છે, તેમજ એપીજે અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વગેરે મહાનુભાવોની રંગોળી પણ બનાવી ચૂક્યા। તદુપરાંત કલાકારે ફક્ત ચાના ઉપયોગથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું પેઇન્ટિંગ પણ બનાવ્યું છે। ગણપતિ બાપ્પા મોરિયા, છત્રપતિ શિવાજી મહારાજ કી જય। હું જીતુ જાધવ અને ગ્રાફિક ડિઝાઇનર છું, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છું, વેબસાઇટ ડિઝાઇનિંગ કરું છું, ચિત્રકાર છું અને રંગોળી કલાકાર છું। અને દર વર્ષે હું ગણપતિના ઉત્સવ દરમિયાન મારા ઘરે નિત નવા મોડેલો અને પૌરાણિક ઇતિહાસને લગતી વસ્તુઓ, હું સ્મારકો કે એવું કંઈ બનાવું છું, અને જે આજના યુવા પેઢી કદાચ ભૂલી ગઈ હોય એવા બધા સ્મારકોનું હું અહીંયા બનાવીને પ્રસ્તુતિકરણ કરું છું। મને આજે 21 વર્ષ થયા મારા ઘરે ગણપતિ બેસાડ્યાને, અને છેલ્લા 10 વર્ષથી હું નિત નવા વસ્તુઓ બનાવું છું, અને એનું જે મુખ્ય એ હોય છે કે હું દરેકે દરેક વસ્તુ ઇકો ફ્રેન્ડલી બનાવું છું, અને કોઈ બહારના ખર્ચા કરતો નથી કે નકામા ખર્ચા કરતો નથી, અને નકામી વસ્તુ હોય કાગળ પૂઠા પેપર ગુંદર એ બધાને ભેગા કરીને હું આ બધી વસ્તુઓ બનાવું છું। ગયા વર્ષે રામ મંદિર બનાવ્યું હતું, એ જ રીતે આ વર્ષે પણ હું છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક વખતનો જે ઝાંકી હતી એ અહીંયા પ્રસ્તુત કરી છે। અને એ બનાવવાનું કારણ એ કે આજથી 350 વર્ષ પહેલાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો રાયગઢ કિલ્લા પર, અને એક્ઝેક્ટ ત્યારે જે દેખાવ હતો કે ત્યારે જે સમય હતો એ સમયને એક્ઝેક્ટ મેં અહીંયા નિરૂપણ કર્યું છે કે એ પ્રકારનું જૂનું લાકડું કે જૂનો દરબાર ને એ પ્રકારનું મેં બધું અહીં બનાવ્યું છે। પહેલાં મેં કોમ્પ્યુટરમાં બનાવી લીધું હતું, 40x40 ઇંચમાં બનાવ્યું હતું પહેલાં, અને એક થાંભલો મારા 8 ઇંચનો છે એ પ્રમાણે પહેલાં મેઝરમેન્ટ આખું કોમ્પ્યુટરમાં બનાવ્યું હતું, અને પછી એ કોમ્પ્યુટરને એક્ઝેક્ટ ફોલો કરીને મેં અહીં બધું હાથેથી સ્વહસ્તે આખું મોડેલ બનાવ્યું છે। અને અમુક જે ઇતિહાસ છે એ આજના યુવાનો ભૂલતા જાય છે। આ ખરેખર બહુ મોટો ઉત્સવ છે, બહુ મોટી વસ્તુ છે કે આજે 350 વર્ષ એમના રાજ્યાભિષેકને પૂર્ણ થયા, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો અને 350મો વર્ષ ચાલે છે આ, એટલે એને મેં ઉત્સવ તરીકે મનાવવા, એટલે મારો બેવડો ઉત્સવ થઈ જાય, ગણપતિ ઉત્સવ અને રાજ્યાભિષેક ઉત્સવ, આ બે ઉત્સવ મેં ભેગા કરી નાખ્યા। અને પ્લસ આજના યુવાનોને કે આજની પેઢીને, નાના છોકરાઓને, સ્કૂલમાં ભણતા છોકરાઓને આપણો ઇતિહાસ જાણવા મળે, ને એની ઝીણવટ ભરી તપાસ કરવી હોય તો મારા ઘરે આવીને એ જોઈ શકે છે કે આ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, અને એની માહિતી હું બધી પૂરી પાડીશ। સરસ્વતીનગર, વિજલપુર, નવસારી। બ્યુરો રિપોર્ટ, આસ 9 ન્યૂઝ, નવસારી।